બોરીયાવી પ્રાથમિક શાળા 11 માસ બાદ ખુલી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફૂલ આપીને બાળકોને પ્રવેશ અપાવ્યો. કોરોનાની મહામારી બાદ આજે 11 મહિના પછી અનલોકમાં પ્રાથમિક શાળાઓના વર્ગ 6 થી 8નો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. શહેરા તાલુકાના બોરીયાવી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર એમ વી પટેલ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શિક્ષક વિદ્યાર્થીઓ વાલીઓને તકેદારી રાખવા માટે અનુરોધ કર્યો હતો, સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન રાખવા માટે પણ સૂચન કર્યું હતું. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની SOP અન્વયે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં બોરીયાવી ખાતે આજે ધોરણ 6 થી 8ના વર્ગો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર VM પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનોદ પટેલ, BR સિકો ઓર્ડિનરી શહેરા ડોક્ટર કલ્પેશ RR પરમાર, બીટ કેળવણી નિરીક્ષક સરદારસિંહ વણઝારા તેમજ CR સિકો ઓર્ડિનેટર ખોજલવાસા જયપાલસિંહ બારિયાએ શિક્ષણ વિભાગની SOPની ગાઈડલાઈન મુજબ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. શાળાઓમાં સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ અંતર રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે શહેરા તાલુકાની 162 પ્રાથમિક શાળાઓના 15,859 પૈકી 12,000 જેટલા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની સંમતિ મેળવી શાળામાં હાજર રહી શિક્ષણ મેળવ્યું હતું. આ સિવાય જે વિદ્યાર્થીઓના માતા પિતાએ સંમતિ આપેલ નથી તેવા બાળકોને પણ નિયમિત ઓનલાઈન તેમજ ઘરે કે શેરી શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 1 થી 5ના બાળકોને પણ શેરી શિક્ષણ આપવાનું ચાલુ રહેશે. તમામ શાળાઓમાં ધોરણ 6 થી 8 વર્ગો ચાલુ કરવા દરમિયાન કોવિડ ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી. રિપોર્ટર ભૂપત ડાભી, શહેરા. આજ રોજ શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકારની SOP મુજબ પંચમહાલ જિલ્લાની 6 થી 8ની 877 શાળાઓમાં 6 થી 8ના વિદ્યાર્થીઓના પ્રત્યેક શિક્ષણ માટે આજે શાળાઓ શરૂ કરવામાં આવેલી છે. પંચમહાલ જિલ્લામાં તમામ શાળાઓમાં SOP મુજબ તમામ ગાઈડલાઈનનું પાલન થાય તે માટે સારા પરિવાર, શાળાના વિદ્યાર્થીઓ અને SMC સભ્ય તેમજ વાલી સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી દેવામાં આવી છે અને તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જિલ્લાના તમામ બાળકો COVID-19 સામે સુરક્ષિત રહી અને શિક્ષણ મેળવે એ માટે શાળા તરફથી સેનિટાઈઝરની વ્યવસ્થા, માસ્કની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં આજરોજ જિલ્લાના કુલ 72,000 વિદ્યાર્થીઓ પૈકી 36,000 કરતાં વધુ વિદ્યાર્થીઓના વાલીએ પ્રત્યેક શિક્ષણ માટે શાળાએ જવા માટે સંમતિ આપી દેવામાં આવી છે. હજી આ સંમતિનું કામગીરી ચાલુ જ છે. ટૂંક સમયમાં જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ પ્રત્યેક શિક્ષણ કાર્યમાં જોડાશે. જે વિદ્યાર્થીના વાલી સંમતિ નહીં આપે તો એ વિદ્યાર્થીના બાળકનું શિક્ષણ પણ ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયાથી ચાલુ જ રહેશે અને તમામ સાવચેતી સારા પરિવાર દ્વારા રાખી દેવામાં આવી છે. શાળાની નજીકના આરોગ્ય કેન્દ્રની પણ સંપર્ક કરી દેવામાં આવેલો છે. ગામમાંથી આશા વર્કરનું પણ સંકલન કરી દેવામાં આવેલ છે અને તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે શિક્ષણ કાર્ય મેળવે એ માટેની વ્યવસ્થા પંચમહાલ જિલ્લા શિક્ષણ પરિવાર અને શિક્ષણ તંત્ર તરફથી કરી દેવામાં આવી છે. નામ ડાભી લક્ષ્મીબેન વાસિંહ છે. મારી શાળાનું નામ બોરીયાવી પ્રાથમિક શાળા છે. અમારી સ્કૂલ 11 મહિના પછી ખુલી અમને સારું લાગ્યું. ઘરે બેસીને ભણવાનું અમને નહોતું ગમતું. આવી જ રીતે અમારી સ્કૂલ ચાલુ રહે એવી ઈચ્છા. મારું જશવંતસિંહ છે. મારી સ્કૂલનું નામ બોરીયાવી પ્રાથમિક શાળા. અમારી સ્કૂલ 12 મહિના પછી ખુલી છે તો અમને ખૂબ ગમે છે. તો શું ઘેર ફરવાની મજા આવતી હતી કે અહીંયા સ્કૂલ ને મજા આવે છે? તો ઘેર અહીંયા જે આજે કેવું આનંદ લાગ્યો કે એક વર્ષ પછી જે નાના નાના ભાઈબંધો હતા એમની જોડે મળવાનું થયું છે, એના માટે શું કેવું છે? મને ખૂબ ગમી. આ 12 મહિના પછી સ્કૂલ બંધ આવે, સ્કૂલ પાસે ચાલુ રહે તો અમને ખૂબ ગમશે.